આપ સર્વ દર્શકોનું સ્વાગત કરું છું સમય મીડિયાના કાર્યક્રમ તમારા અક્ષર તમારા ભવિષ્યના આજના એપિસોડમાં. છેલ્લા 4 વર્ષથી કરસર અરવિંદ દેસાઈ પોતાની આગવી શૈલીથી આપણી દર્શકોની મૂંઝવણના, તેમની સમસ્યાના ઉકેલ તેમના સહીના નમૂના પરથી પોતાની સરળ શૈલીમાં આપણને આપી રહ્યા છે. તો આજે એવા જ એક એપિસોડની આજે આપણે શરૂઆત કરીએ છીએ. ચલો શરૂઆત કરીએ આજના એપિસોડની આજના પહેલા પત્રથી. આજનો પહેલો પત્ર આપણને મળ્યો છે આશાબેન ભરતભાઈ પાઠક તરફથી. તેમનો એક જ એમણે પ્રશ્ન આપણને રજૂ કર્યો છે, જેમાં લખ્યું છે કે તેમના પતિ શ્રી ભરતભાઈ પાઠકની તબિયત તારીખ 10/1/2003 ખરાબ છે, તેમને પેરાલિસિસ છે, તો તેમને એકદમ સારું થાય તે માટે શું કરવું. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે તેમના પતિને પેરાલિસિસ હોવાથી તેઓ લખી નથી શકતા, આથી આશાબેને પોતાની સહીનો નમૂનો આપણે મોકલ્યો છે અને આપણને પૂછ્યું છે કે તેમના પતિને એકદમ સારું થાય તે માટે આશાબેન શું કરે. તો કૌશલ્યાબેન, આ જે ભરતભાઈ છે તેમને લગભગ 4.5 વર્ષથી પેરાલિસિસ છે, તો આશાબેન એની માટે શું કરી શકે. આશાબેન, તમે મને લેટરમાં લખી મોકલ્યું કે એ લખી નથી શકતા, તો સૌપ્રથમ તો અત્યારે નથી લખી શકતા, પણ એની જે પહેલાંની સહી છે કોઈ બેંકમાં કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં જોબ કરતા હોય કે એ જગ્યાએ, તો તમે જૂની સહી મને મોકલશો તો બી તમે આ વસ્તુનું હું નિવારણ કરી શકીશ. અને બીજી વસ્તુ કે 4.5 વર્ષ થયા, તો અત્યારે તમારા હસ્તાક્ષર પરથી એવું લાગે છે કે તમારા હસ્તાક્ષરમાં થોડોક ચેન્જ કરવાથી બી તમને રાહત મળશે. અને રાજેશ્વરી બેન, જો તમે આમાં કે એમના જે હસ્તાક્ષર આપણને બતાવ્યા છે કે આ જે તમારા હસ્તાક્ષર છે એની ઉપરથી હું ફક્ત તમારા વિશે જણાવી શકું અને થોડુંક અમસ્તુ ભરતભાઈ વિશે જણાવી શકું, પણ વધારે તમારે એની જો એની માટે કંઈ તમારે કરવું હોય તો એ કરવા માટે તમારે એમના જૂના હસ્તાક્ષર એમને મોકલશો તો બી ચાલશે. તો અમે આ ફરીવાર એકવાર લઈશું અને એ હસ્તાક્ષર વિશેથી તમને અમને જવાબ આપશો. અચ્છા, હું તમને એક વસ્તુ કે અમસ્તુ જે તમે હસ્તાક્ષર મોકલ્યા છે એ કે જ્યાં ભરતભાઈ છે પૂરું ત્યાં આગળ એક ડોટ મૂકો, પછી પાઠક જ્યાં લખ્યું છે ત્યાં એક ડોટ મૂકો, અને આ જે 3 છે એની વચ્ચે જે સ્પેસ છે તમે જે જગ્યા મૂકી એ જગ્યાને એકદમ બંધ કવરની અંદર, મીન્સ કે 3 સહી એકદમ ભેગી ભેગી કરશો તો ખૂબ જ સારું રહેશે અને એમની હેલ્થ છે એ બહુ જ ઇઝીલી તમારે પાછું રિકવર થઈ જશે અને એવી કન્ડિશનમાં આવી જશે કે પોતે જાતે લખી જ વાંચી શકે અને આરામથી પોતાનું રિકવર કરી શકે. તો આ બે વસ્તુનો ખાસ તમે ખ્યાલ રાખજો, એક તો તમારા હસ્તાક્ષરમાં થોડોક આ રીતે ચેન્જ કરો અને બીજું કે ભરતભાઈ જેને પેરાલિસિસ છે તો એ ભાઈની મને સહી તમે મોકલો, ભલે જૂની હોય અત્યારે ન લખી શકતા હોય તો બી થઈ જશે. રાજેશ્વરીબેન, જો એવું નથી હોતું કે અત્યારે જે કરે છે એને, પણ જે આગલું છે એ જૂની સહી ઉપરથી બી આપણને પૂરો ખ્યાલ આવી જાય છે કે જે કારણથી એને પેરાલિસિસ થયો છે એ કારણનું આપણે ચોક્કસ નિવારણ ખાસ એવો આપણને જવાબથી આપી શકશું. તો તમારા હસ્તાક્ષર મને ચોક્કસ એકવાર તમે ફરીવાર મોકલો ભરતભાઈને, જેનાથી હું તમને યોગ્ય જવાબ આપીશ. અચ્છા, તો શરૂ આશાબેને બીજું કંઈ જાપ કોઈ વ્રત કરવાની જરૂર ખરી? આ સહીનો નમૂનો એ જે ટૂંકાવી તમે જેમ કીધું છે કે ભરતભાઈ પછી એક પૂર્ણ વિરામ મૂકી દેવાનું, પાઠક પછી એક પૂર્ણ વિરામ, અને જે આ ગેપ દેખાય છે એને સાવ ઓછું કરી નાખે, એટલે 3 શબ્દો જે છે એ 3 વસ્તુને એકદમ ભેગી કરી નાખો. જે તમે સ્પેસ મૂક્યો છે સ્પેસ ન હોવો જોઈએ અને ફક્ત 2 ડોટ્સ મૂકશો ને તો બી તમને ખૂબ જ એવી રાહત 8 દિવસની અંદર તમને ખ્યાલ આવી જશે કે કેટલો બધો તમારા જીવનની અંદર પરિવર્તન આવ્યું છે અને આપણે એક સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશું. આમાં પણ બીજું એક નીચે પણ એક લખ્યું છે, જો અહીં આશાબેન ભરતભાઈ પાઠક નીચે પણ એક બીજી સહી કરીએ ટૂંકી, એ આપણને એવું લાગે છે જો આશા પછી પૂર્ણ વિરામ બી પછી પૂર્ણ વિરામ, તમે એક બીજી સહી બી મોકલી છે કે આશા ડોટ બી ડોટ ને પાઠક એમ, બરોબર? તો આમાં બી જો તમે કેટલી સ્પેસ રાખી છે, આ સ્પેસ ના કારણે આમાં જેટલો છે આમાં ફક્ત થોડો છે, આમાં તમે આખું ભરતભાઈ ની જગ્યાએ ફક્ત બી લખ્યો છે, તો એના માટે ભરતભાઈ કે બી એનો મિનિંગ્સ નથી આપણી માટે બહુ, પણ જે જગ્યા આમાં બી છે ને એ જગ્યા બી શોર્ટ થઈ જાય તો તમારે એમાં રાહત રહેશે. મેમને કોઈ જાપ કરવાના કઈ નહીં, એવું જાપ કે એવું કશું કરવાની જરૂર નથી, ટોટલી સાયન્ટિફિક રીતે જ આપણે લેશું, કેમ કે આમાં આપણે ફક્ત એમને જે પેરાલિસિસ છે રિકવર માટે જ એમણે કીધું અને જે હસ્તાક્ષર ઉપરથી બી
થોડીક આર્થિક સ્થિતિ બી એમની બહુ કન્ડિશન ખરાબ હોય એવું મને લાગે છે, એટલા માટે એ રિકવર કરવા માટે અને એ પોતે જે જગ્યાએ હોવા જોઈએ એ જગ્યાએ બી આશ્રમેન નથી, તો આપણે ખાલી આટલો ચેન્જ કરશો તો બી તમને 8 દિવસની અંદર ખ્યાલ આવી જશે. તો આશાબેને એટલું કહેવાનું કે તેમણે પોતાની સહીના નમૂનામાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે. આશાબેન ભરતભાઈ પાઠકમાં ભરતભાઈની પછી પૂર્ણવિરામ, પાઠકની પછી પૂર્ણવિરામ અને તેમની વચ્ચે જે જગ્યા છે એને એકદમ ઓછી કરી નાખવાની જરૂર છે. આ સિવાય તેમણે ભરતભાઈની જે પહેલાંની જૂની સહી હોય તેનો નમૂનો આપણને ફરીથી મોકલી એક પત્ર આપણને ફરી એકવાર લખવો પડશે. ચાલો હવે આપણે જોઈએ કે આજના બીજા પત્રમાં આપણને શું જણાવવામાં આવ્યું છે. આ પત્ર તો ખૂબ જ લાંબો છે. આ પત્રમાં જણાવ્યું છે, આ પત્રમાં સૌથી પહેલાં તે મોટા અક્ષરે એવું આપણને જણાવ્યું છે કે હાલ હું એટલી બધી સમસ્યાઓમાં ફસાયેલો છું કે તમને એક કે બે પ્રશ્નો પૂછવાને બધા વધારે પ્રશ્નો પૂછું છું. તો સમય મીડિયાના દર્શકોને આપણે ફરીથી વિનંતી કરશું કે બને ત્યાં સુધી વધુમાં વધુ આપણને 3 પ્રશ્નો પૂછે, છતાં પણ આ ભાઈને આપણે પ્રશ્નોના જેમ બને થોડાક વધારે પ્રશ્નો ઉત્તર આપવા માટે પ્રયાસ કરીએ છીએ. અહીં તેમણે આપણને એક બીજી પણ એવી વિનંતી કરી છે કે તેમનું નામ આપણે ટીવી પર જાહેર ન કરીએ. તો આ ભાઈની વિનંતીને આપણે ગ્રાહ્ય રાખી તેમનું નામ જાહેર કર્યા વગર તેમના પ્રશ્નોને અહીંયા રજૂઆત કરીએ છીએ. તેમણે જણાવ્યું છે કે તેઓ 8.5 વર્ષથી ચિત્રલેખા મેગેઝિનમાં નોકરી કરે છે, તો શું તે બીજી કોઈ સર્વિસ કરી શકે અને કોઈ બીજા બિઝનેસમાં તેમને લાભ છે કે નહીં. આ સિવાય તેમણે બીજું એક આપણને એવું પૂછ્યું છે કે ભાવનગર તેમનું મૂળ વતન છે જે તેઓ છોડવા નથી માગતા, પણ જો ભાગ્યોદય થતો હોય તો બોમ્બે જવા તૈયાર છે, તો ત્યાં જવું યોગ્ય છે કે નહીં. અને આ સિવાય તેમણે એક ત્રીજો આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે તેમના એક લગ્ન 1997માં થયા અને લગભગ 43 દિવસમાં તે છૂટાછેડા થઈ ગયા હતા અને હાલ તેમની ઉંમર 41 વર્ષની છે, તો શું બીજા લગ્ન થઈ શકે એવી અપેક્ષા રાખી શકાય કે નહીં. તો કૌશલ્યાબેન આ ભાઈના છે એક બિઝનેસ માટે છે, એક તેમના લગ્ન માટે છે અને સાથે કે તેમનો જો ભાગ્યોદય થતો તેમને મુંબઈ પણ જવા માટે તૈયાર છે, તો તેમના પ્રશ્નો કેટલા બધા જણાવશો. ચોક્કસ. અચ્છા, હવે પહેલાં તો તમારા ભાગ્યોદય વિશે જણાવી દઉં કે તમારો ભાગ્યોદય તો 35 વર્ષે થઈ ગયો છે. હવે તમારે સવાલ એ છે કે જે ભાગ્યોદય થયો એનું તમે સારામાં સારું રિઝલ્ટ ન મેળવી શકે, કારણ કે તમારી જે સહી ફક્ત તમે મને કરીને મોકલી છે એ સહી ઉપરથી હું તમને જણાવી દઉં કે એમાં એક તો તમારે મંગળ છે, તો મંગળના કારણે લગ્ન જીવન એના હસ્તક હતે, એ મંગળના કારણે લગ્ન જીવન તૂટે એ 100 એ 100% બને છે. તો મંગળે તમારું લગ્ન જીવન તોડી નાખ્યું. એ મંગળ જે છે એ બહુ જ ઉકળતો અને ગરમ મિજાજનો હોય છે, જેના કારણે કોઈ પણ ડિસિઝન કરવું એ તમારા માટે વિરુદ્ધમાં જ બને છે, એટલા માટે તમારું લગ્ન જીવન નષ્ટ થઈ ગયું. અને એ ઉપરાંત બી તમે એમ કીધું કે તમારો ભાગ્યોદય, તો તમારો ભાગ્યોદય તમે ભાવનગરમાં રહીને બી કરી શકો છો. જો તમને માતૃભૂમિથી પ્રેમ હોય તો એ તો બહુ સારું કહેવાય છે કે બધા લોકોને એવું નથી હોતું, પણ લોકોને માતૃભૂમિનો પ્રેમ બહુ સારો કહેવાય, તો તમારો ભાગ્યોદય અહીંયા ભાવનગરમાં થઈ શકે છે. તો એના માટે તમારે મુંબઈ જવાની કોઈ પણ જરૂર નથી. અને એ ઉપરાંત બી કે તમે મને લીધું કે ચિત્રલેખા મેગેઝિનની અંદર તમે જોબ કરતા હતા, તો તમે ચોક્કસ તમારો પોતાનો બિઝનેસ કરી શકો છો, પણ સવાલ એ છે કે આ જ ફિલ્ડની અંદર તમે બિઝનેસ કરી શકો, પુસ્તક સેલિંગ કે નવું તમારું પોતાનું કોઈ પુસ્તક બહાર પાડીને બી તમે આ કામ કરી શકો છો, કે સારી એવી જોબ જેમાં તમારું લેખન કાર્ય, પહેલાં તો તમારું લેખન કાર્ય બહુ જ સારું છે, તો એ લેખન કાર્યના દમ પર જ તમે બધું કરી શકો છો અને બહુ જ સારો એવો તમારો પોતાનો બિઝનેસ કરી શકો છો. આમાં તો એવું છે કે રાજેશ્વરીબેન જાગ્યા ત્યારથી સવાર, હવે જે ગયો છે એ સમયને અને એ વાસુને આપણે રોવાની જરૂર નથી, પણ જે હવે આગળ તમારું જીવન છે એ જીવનને આપણે ફરીવાર નવું બનાવવા માટે 3 વસ્તુનો તમને જવાબ આપું. એક, તમારો બિઝનેસ કરો પણ આ જ ફિલ્ડની અંદર, કે જ્યાં તમે લેટર લખી શકો કે કોઈ પુસ્તક બહાર પાડી શકો કે એવું કરી શકો. અને તમારા ફરી લગ્ન થશે તો તમારે હજી થોડીક રાહ જોવી પડશે, પણ ચોક્કસ તમારા બીજા લગ્ન થશે. અને ત્રીજું કે એક તમારે મંગળ છે તો મંગળનું નિવારણ કરી નાખો, તે જેનાથી બહુ જ સારો એવો તમારા જીવનની અંદર ફાયદો થશે. અને આ તમે જે મને એક હસ્તાક્ષર મોકલ્યા છે, હું માનું છું એવા તમારા હજી એક હસ્તાક્ષર હશે જેના કારણે આ રહ્યા છો. છે તમારા એક પાછળ તમે મોકલ્યા છે મને એક હસ્તાક્ષર,
એ હસ્તાક્ષર ઉપરથી બી એ જ બતાવે છે કે એક મંગળની સાથે બી તમે મને કુંડળીમાં બતાવ્યું છે કે પાંચમા સ્થાનમાં ગુરુ અને રાહુ છે, તો તમારે ચાંડાળ યોગ બને છે, તો તમારે ચાંડાળ યોગનું નિવારણ સૌથી પહેલાં કરાવી લેવું જોઈએ. એના કારણે તમારું આ લગ્ન જીવન નષ્ટ થયું છે. બે કારણ, એક તો મંગળ અને એક ચાંડાળ યોગ. તો ચાંડાળ યોગનું જેવું નિવારણ કરશો એવા તમારા બીજી વાર મેરેજ થઈ જશે ચોક્કસ. જો તમારે આ ઉપરાંત કંઈ સારું એવું તમારા જીવનની અંદર કરવું જોઈએ તો એક તમે ચંદ્રનો રંગ પહેરી લો, અને ચંદ્રનો રંગ પહેર્યા પછી તમારું જીવન પહેલે જેમ જેવું પહેલાં હતું સ્થાયી એવું ફરીવાર સ્થાયી થઈ જશે. તો આપણે ચાંદા યોગનું નિવારણ કરવું જરૂરી બનશે અને સાથે ચંદ્રનું નંગ પહેરવાનું આવશ્યક. તમારે પહેરવું પડશે અને તેમનો લગ્ન યોગ છે પણ એમાં થોડોક વિલંબ થશે, ત્યારબાદ તેમના ફરી લગ્ન થઈ શકે એમ છે. તો આશા છે કે આ ભાઈને પણ પોતાના પ્રશ્નો ઉકેલ મળી ગયો છે. ચાલો હવે જોઈએ કે આ પત્રમાં આપણને કઈ સમસ્યા દર્શાવી છે. આ પત્ર આપણને મળ્યો છે ભગાદરાવ ખાતે રહેતા આશીષ બિપિનચંદ્ર શાસ્ત્રથી. તેમણે આપણને આ પત્રની અંદર ત્રણ પ્રશ્નો પૂછ્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મારે છેલ્લા 4 વર્ષથી કાપડની દુકાન હતી, તેમાં ધંધો ન ચાલતા 14 જાન્યુઆરી 2007થી ધંધો ફેરવેલ છે. અને હમણાં જે હાલમાં તેઓ સ્ટોન ટીકી વાલમોતીનો ધંધો શરૂ કર્યો છે, એમાં થોડીક રાહત છે, તો આ ધંધામાં કેમ રહેશે? આ સિવાય તેમણે બીજો એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે લગ્ન માટે તેમણે જે છોકરીને યોગ્ય માની છે તે છોકરી પણ હા પાડે છે, અને આ ભાઈના ઘરના સર્વની પણ હા છે, પરંતુ એના પપ્પા હા નથી પાડતા, તો તેમને શું કરવું જોઈએ? અને લગ્ન માટે ક્યારે અને કેટલો સમય લાગશે તેવું પણ આ ભાઈને જાણવું છે. તો કૌશલ્યાબેન આશીષભાઈના આ પ્રશ્નનો તમને જવાબ આપશો. આશીષભાઈ, પહેલાં તો તમારા અક્ષર બહુ સુંદર છે મોતિયો જેવા, એટલે એ ઉપરથી લાગે છે કે તમારા જીવનમાં કોઈ એવું ખાસ અડચણ નથી જેના કારણે આપણે પ્રોબ્લેમ્સ તમને જે થાય છે એનું આપણે ચોક્કસ સોલ્યુશન કરી દઈશું. કે ફક્ત તમારો પ્રોબ્લેમ છે કે છોકરીના પપ્પા જે હા નથી પડતા, થોડોક સમય લાગશે પણ એ ચોક્કસ માની જશે અને એ જ તમારી જીવન નિર્ધારણી બનશે, એટલે એના માટે બિલકુલ તમે ચિંતા નહીં કરો. આમાં થોડુંક એવું છે કે થોડોક સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રોબ્લેમ રહેશે, પણ તમારે ચોક્કસ એમની સાથે મેરેજ થઈ જશે એ પાક્કું છે. તમારો સમય, તમારે કીધું છે કે ભાઈ કેટલો સમય લાગશે, તો થોડો મીન્સ કે તમારે એવું કે કોઈ વ્યક્તિ એવા લાવો કે જેને તે તમારે સેટલમેન્ટ ઘરની અંદર કરાવી શકે અને એમને મનાવી શકે. અમુક એવું એમના મનમાં છે કે છોકરીના પપ્પાના મનમાં એવું થોડુંક અમસ્તું છે કે ભાઈ કેટલું કેપેબલ હોય, એમ અમુક એને મૂંઝવણો ને અમુક સવાલો છે, એનો જવાબ તમે એમને આપશો એટલે ચોક્કસ તમને રિકવર કરી અને તમને આ વસ્તુ થઈ જશે. અને તમે એમ લખ્યું છે કે તમે જે સ્ટોન ટિક્કીનો વલમોતીનો બિઝનેસ ચાલુ કર્યો છે એ ખૂબ જ સારો એવો તમારે ચાલશે અને એમાં તમને કોઈ જાતનું ક્યારે બી નુકસાન નહીં થાય. તમારી સહી ઉપરથી પૂરું બતાવે છે કે હવે તમને ક્યારે બી નુકસાન તો નહીં જ થાય. અને આ બિઝનેસ એવો છે કે તમારે ધીરે ધીરે બિઝનેસ ટોપ ઉપર પહોંચાડશે, પણ ચોક્કસ તમે જે ધારો છો એ સમયે અને એ જગ્યાએ તમારે પહોંચવા માટે એક શુક્રનું નંગ પહેરશો. જે શુક્રનું નંગ પહેરો એના ઉપર વિધિ કરાવી અને 5 થી 7 કેરેટનું લેજો એ પહેરશો, એટલે ચોક્કસ તમારા એક તો લગ્ન થઈ જશે અને તમારો બિઝનેસની અંદર ખૂબ જ સારું એવું માર્કેટ મળી જશે અને ઓછી મહેનતે સારું તમે લઈ જશો. રાજેશ્વરીબેન, જો એણે જે સવાલો ત્રણે આપણે પૂછ્યા એનો જવાબ આપ્યો આપણે, અને તમારી સહી તો એકદમ પરફેક્ટ છે, એટલે આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ હું કરવા નથી માંગતી. ફક્ત તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે શુક્ર છે એ શુક્રની આંગળીમાં જ પહેરજો અને 5 થી 7 કેરેટ સવાયો લેજો. ક્યારે બી દોઢો કે પોણો નહીં લેતા, સવાયો હોય તો એક સવાયો જીવન સારું એવું તમારું બનાવશે. તો આશીષભાઈને કહેવાનું કે તેમણે જે આ ધંધો પસંદ કર્યો છે તે તેમની માટે ખૂબ સારો છે અને ધીરે ધીરે આ ધંધો તેમને જામતો જશે. આ સિવાય તેમનો જે બીજો પ્રશ્ન હતો લગ્ન માટેનો, તો તેની માટે ફક્ત એક એવા વ્યક્તિની જરૂર છે જે છોકરીના પપ્પાને સમજાવી શકે, મનાવી શકે, જેથી તમારા લગ્નનો યોગ પણ ખૂબ જલ્દીમાં આવી જાય તેમ છે. તો આપણે આશા કરીએ છીએ કે આશીષભાઈને પણ તેમના સવાલનો જવાબ મળી ગયો છે. હવે આગળ વધીએ પછીના પત્ર તરફ. આ પત્ર લખ્યો છે પ્રવીણસિંહ નામના એક યુવાને. તેમણે આપણને આ પત્રની અંદર
ત્રણ સવાલો પૂછ્યા છે, જેમાં એમણે એવું પૂછ્યું છે કે મેં મારા સગા સંબંધી માટે ખૂબ જ કામ કર્યું છે, પરંતુ મારા કામમાં કોઈ નથી આવતું, તો તે શા માટે તે મને જણાવો. આ સિવાય તેમને એવી ઈચ્છા છે કે હાલનો સમય તેમની માટે કેવો છે. અને તેમનો અંતિમ પ્રશ્ન એવો છે કે તેમના ઘરમાં પૈસાના લીધે ઝઘડો ખૂબ થઈ રાખે છે, તો આ ઝઘડો ન થાય તે માટે કયો ઉપાય અજમાવવો જોઈએ. એક તો તમે મને બે પ્રકારના હસ્તાક્ષર મોકલા, એક ગુજરાતીમાં એક ઇંગ્લિશમાં. તમે જે કોઈને પણ મદદ કરી છે એ બહુ સારું કામ છે, એટલે કર્મ કરો અને ફળની ચિંતા બિલકુલ પહેલાં તો છોડી દો. તમને કોઈ કામમાં નથી આવતું એનું બી કારણ છે, તમારે એક તો શનિની અસર છે, જે ખાલી ફક્ત તમારે સેવા કરવાની છે લોકોની, તો સેવા કરી અને તમારે ભૂલી જવાનું તો જ તમને એમનું ફળ મળશે. અને બીજું, તમને કોઈ કામમાં નથી આવતું તો એનું કારણ બી છે કે શનિ છે કોઈ દિવસ કોઈને હેલ્પ નથી કરતો, તો એના માટે તમારે જે કંઈ જોવે છે એ તમારે જાત મહેનતથી જ મેળવવું પડશે. અને જો તમે બીજા ઉપર આધાર રાખશો કે બીજા ઉપર વિશ્વાસ રાખશો તો લોકો ચોક્કસ તમારી સાથે વિશ્વાસઘાત કરશે. એ વિશ્વાસઘાત ન થાય એની કરતાં તમે જાત મહેનત જે તમને યોગ્ય લાગે એ કરો, ભલે તમે એક વાર નહીં બે વાર થાક ખાઓ, પણ એ થાક ખાધા પછી બી તમે જાતે જ ઉપર આવી જશો. પણ એક કે અને તમે હંમેશા પોતાના જે વિચારો છે એ વિચારોની સાથે જ તમે ચાલો. તો રાજેશ્વરબેન આમાં ખાસ એવું હોય છે કે લોકો બીજાની સલાહ સૂચન ઉપર કામ કરતા હોય છે અને બધું પોતાનું હોય છે એ બી લોકોને દાનમાં કે લૂંટાવી દેતા હોય છે પ્રેમના કારણે. તો પ્રેમ કરવો એ ચોક્કસ સ્વાભાવિક વસ્તુ છે કે દરેક માનવીને પ્રેમ કરો, બધાની સેવા કરો, પણ એટલું બધું બી ના કરો કે લોકો આપણું પોતાનું જ બધું લૂંટી જાય. ત્યાં સુધી તમને ખ્યાલ જ ન આવે એમ, એટલે એ વસ્તુ ખાસ એવી ધ્યાન રાખો કે જે કઈ તમારી પાસે છે, જે આવડત છે કે જે કોઈ વસ્તુ તમારી પોતાની છે, એ બીજાને દેતા પહેલા 100 વાર વિચાર કરો. અને એક ખાસ વસ્તુ કે તમે સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિને ના પાડતા શીખી જાઓ. તમારી પાસે ન હોય ને ઉધાર લાવીને બી કોકને આપશો તેમાં ચોક્કસ તમને નુકસાન જેવું જ થશે. એટલે મદદ કરવી પણ આપણા ગજાની બહાર, જેટલી આપણે એમ કેમ કે જેટલી ચાદર હોય એટલા જ પગ તમારે ફેલાવા જોઈએ, એથી વિશેષ કશું નહીં. અને એક ખાસ કે તમારે શનિ છે તો તમારે શનિનું નિવારણ ચોક્કસ કરાવવું જોઈએ. તો નીલમનો રંગ પહેરવો પડશે અને નીલમનો રંગ પહેર્યા પછી અમુક લોકો જે તમને દગો દે છે એ વસ્તુ નહીં બને અને તમે જાગૃત અવસ્થામાં ચોક્કસ થઈ જશો. જે અત્યારે બીજા માટે કર્યું તમે એટલી જ વસ્તુ તમે તમારી પાછળ સમય અને પૈસા વગાડશો તો તમે એક નવું સુંદર મજાનું જીવન જીવી શકશો. એટલે ખાસ વસ્તુ યાદ રાખો. અને વારે વારે જે ઝઘડો પૈસાને લીધે થાય છે એ ઓટોમેટિક બંધ જ થઈ જશે. અને તમે મોસ્ટ ઓફ ચોક્કસ સેવા કરો એ સારું કહેવાય, પણ એટલી બધી સેવા બી ન કરો કે તમે તમારી માટે કાંઈ બચાવી ન શકો. અને ઝઘડા એના માટે જ થાય છે, તો શનિનું નિવારણ થશે એટલે આ ઝઘડા ધીમે ધીમે સાવ બંધ થઈ જશે. અને એ બંધ થઈ જશે એટલે તમારો ઓટોમેટિક જે કાંઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમારી જાતે જ આવી જશે. એટલે એક વસ્તુ બીજું કે તમે બને ત્યાં સુધી ઇંગ્લિશમાં સહી કરજો, બને તો ગુજરાતીમાં સહી નહીં કરતા, કેમ કે બે સહી તમે મને જે મોકલાવી ઇંગ્લિશ અને ગુજરાતી એમાં સારામાં સારી બેસ્ટ તમારા જીવનને સારું બનાવવા માટે ઇંગ્લિશ રહી છે. તો બને ત્યાં સુધી ગુજરાતીમાં ક્યારે બી ન કરો, અને હોય તો ભલે તમારે ક્યારેક કરવી પડે પણ હોય અત્યારથી તમે હવે આ જ કરજો અને આનાથી તમને સારામાં સારું જીવનની અંદર ફાયદો થશે. તો કર્મ કરી અને એને ભૂલી જશો તો એનું સારામાં સારું ફળ ઈશ્વર તમને વહેલું કે મોડું આપે જ છે. એટલે એની ચિંતા તમે બિલકુલ છોડી દો. અને ચોક્કસ એવું ખાસ હું તમને એક બીજું બી જણાવી દઉં કે તમે જે મને સહી મોકલી દીધી એની અંદર અમુક વસ્તુ એવી મને બતાવી છે કે તમે હજી મને ખાલી બે જ સવાલની અંદર બધું પૂછી લીધું છે. તમારી ઘણી બધી એવી પ્રોબ્લેમ છે જે તમે બીજાને નથી કહી શકતા અને બીજા પાસેથી તમે જે અપેક્ષાઓ રાખો છો એ અપેક્ષાઓ ક્યારેય પૂરી નહીં થાય. એટલે બધું તમારે જાતે જ કરવું પડશે. તો જાત મહેનત જિંદાબાદ રાજી જોઈએ, બરાબર. જે કર્મ કરે છે અને જે જાતે મહેનત કરે છે એનું ફળ ઈશ્વર આપે જ છે, ફળ એને મળે જ છે અને તમને ચોક્કસ મળશે. તો પ્રવીણસિંહને એટલું જણાવવાનું કે તેમણે નીલમનું નંગ ધારણ કરવું પડશે. આ સિવાય તેમણે બીજાની ઉપર બીજાની માટે બીજા માટે જે સેવા કરે છે એ થોડીક ઓછી કરી નાખવાની અને પોતાની ઉપર એ સમય ફાળવવો જરૂરી છે. આ સિવાય પોતાના ઘરના માટે એ સમય ફાળવશે તો તેમના જે ઘરમાં જે ઝઘડા થાય છે અવારનવાર તે એકદમ બંધ થઈ જશે. ચાલો હવે જોઈએ આપણા કયા દર્શક પોતાની સમસ્યાથી મૂંઝાય છે અને તેમણે આ પત્રમાં આપણને કઈ સમસ્યા લખીને મોકલી છે. આ પત્ર આપણને મળ્યો છે HM પરમાર તરફથી.
તેમણે આ પાત્રની અંદર આપણને 3 સવાલો પૂછ્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હાલની મારી સ્થિતિ અંગે આપ જણાવશો. બીજો સવાલ છે ભૂતકાળની સ્થિતિ વિશે જણાવશો. અને અંતિમ ત્રીજો પ્રશ્ન છે કે હવે પછી ભવિષ્યની પરિસ્થિતિ અંગે પ્રકાશ પાડશો. એટલે કે આ HM પરમારને તેમનું જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણ સ્થિતિ વિશે જાણવું છે. તમે બે હસ્તાક્ષર મોકલ્યા આપણે. હવે તમે એમ કીધું કે હાલની પરિસ્થિતિ તમારી કેવી છે, તો બહુ જ સારી છે તમારી પરિસ્થિતિ. મુશ્કેલીઓ તો દરેક જીવનને અને દરેક માનવીના જીવનની અંદર આવે છે, તો એનું નિવારણ હું એમ કહું છું કે આ તમારા માટે કોઈ અઘરી વસ્તુ નથી. તમે જાતે બી આ નિવારણ કરી શકો છો અને આ સ્થિતિ તમારી ખૂબ જ સારી છે. લોકોની સ્થિતિઓ તો કેવી હોય છે કે લોકોને ખાવાય નથી મળતું ને દવાને બી પૈસા નથી હોતા, તો તમારી સ્થિતિ તો બહુ સારી છે. જે કાંઈ પ્રોબ્લેમ્સ આવે છે એ તમારા બહુ ઉતાવળા નિર્ણયના કારણે તમે લ્યો છો, અને જે કાંઈ થાક ખાવ છો એના માટે આપણે બીજાને દોષ ન આપી શકીએ. એટલે આમ તો તમારી સ્થિતિ સારી છે એ હું ચોક્કસ કહી શકીશ કે એવી કોઈ મેજર પ્રોબ્લેમ તમારા જીવનની અંદર નથી કે જેના સોલ્યુશન માટે તમારે અમને મારે કોઈ તમને હેલ્પ કરવી જોઈએ. અને આના માટે તો તમે જાતે જ બધું કરી શકો એમ છો. તો અને તમે કીધું ભૂતકાળમાં સ્થિતિ, તો ભૂતકાળમાં તમને ઈશ્વરે જેટલું દીધું એટલું તમે ક્યારે બી ન સાચ્યું, તો એનો દોષ કોઈ તમને ન આપે. તમે મોજ શોખ કરીને બધું જો ઉડાડી દેશો રાજેશભાઈ, તો જીવનમાં કોણ તમને હેલ્પ કરશે? અને જ્યારે તમારે બીજાને હેલ્પ કરવાનો સમય હતો ત્યારે તમે કદી બી હેલ્પ ન કરે, તો હવે એ લોકો તમને ક્યારે તમને અત્યારે બી તમને મદદ કરવા તૈયાર નથી. તો તમારે એના માટે 10 વાર વિચારવું પડશે કે જે તમે કોઈના માટે ન કર્યું તો લોકો તમારી માટે કઈ રીતે કરી શકે. છતાંય આપણે પૂરી કોશિશ કરશું કે તમારી જે ભૂતકાળની સ્થિતિ હતી સારામાં સારી એવી ફરીવાર સ્થિતિ તમારી વર્તમાનમાં થઈ જાય. અને એવી સ્થિતિ શનિની દશાને કારણે છે, તો શનિ જેવો ઉતરશે 2 મહિનામાં, એટલે 2 મહિનાની અંદર જે શનિ ઉતરશે એ પછી તમારી સ્થિતિ ખૂબ જ સારી થઈ જશે. આમ તો કહું કે મે સુધી તમારે વેઇટ નહીં કરવો પડે, પણ દિવાળી તમારે જેવી દિવાળી જશે એટલે કારતક મહિનામાં તમારે પાછી પહેલા જેવી જે ભૂતકાળમાં સ્થિતિ આવી એવી સ્થિતિ તમારે સારી થઈ જશે. માન્યા કે તમે ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી હતી, પણ એનું કારણ હતું કે તમે કરેલી ભૂલો, તો એના માટે કોઈ બી તમને ક્યારે બી હેલ્પ ન કરી શકે. તમારી ભૂલ જે કરી છે એને જાતે સ્વીકારો પહેલા, તો એ સ્વીકારશો એટલે તમને સમજાઈ જશે કે જીવન કેટલું સુંદર છે. અને તમારા હસ્તાક્ષર બંને છે, તો એમાં જોયું કે તમે લોસ બી સારો એવો કર્યો હતો, પણ એની ભરપાઈ તમારે જાતે જ કરવી પડશે. એ સિવાય તમને કોઈ પણ જગ્યાએ ફરીવાર એકવાર બેઠા થાવ અને એ જે જીવન હતું તમારું એક રાજાશાહી જેવું, એ જીવન ફરીવાર ટૂંક સમયની અંદર 2 મહિનામાં આવી જશે. એટલે એના માટે હું તમને બીજી કોઈ પણ આમાં મને એવું નથી લાગતું કે કોઈ પણ ગ્રહ કે નંગ પહેરવો તમારા માટે કે કોઈ પણ વાર કરવો જરૂરી છે. ફક્ત તમે મગજથી વિચારો અને જે સ્પીડમાં ડિસિઝન લો છો એની કરતાં ધીરે ધીરે વિચારી અને કોઈકની સલાહ લઈને ડિસિઝન લેશો, એટલે ચોક્કસ એ પરિસ્થિતિમાં તમે આવી જશો જેવા તમે હતા. તો HM પરમારને એટલું જણાવવાનું કે કારતક મહિના સુધીમાં તેમની જે પહેલાંની આર્થિક સદ્ધરતા હશે તેઓ ફરીવાર પ્રાપ્ત કરી લેશે. આ સિવાય તેમને કોઈ પણ નિર્ણય ઉતાવળ ન લેવો, બને તો કોઈ 2 વ્યક્તિની સલાહ લઈને કોઈ નિર્ણય પર પછી આવો, જેથી કરીને તમારી જે પહેલાંની જે સદ્ધરતાથી તમે પુનઃ એને પ્રાપ્ત કરી શકશો. આશા છે કે આપના દર્શકોની તેમની મૂંઝવણો, તેમની સમસ્યાનો ઉકેલ તેમને જરૂરથી મળી ગયો છે, અને તે તેમના સમસ્યામાંથી બહાર નીકળવા માટે કૌશલાબેનનું માર્ગદર્શન જરૂરથી તેમને ઉપયોગી થયું હશે. તો ફરીવાર મળીશું સમય મીડિયા ચેનલ પર બુધવાર અને શુક્રવારે કાર્યક્રમ તમારા અક્ષર તમારા ભવિષ્યમાં. નમસ્કાર.